ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગત સાંજે પડેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના ઉમરાળા તાલુકામાં કપાસ મગફળી અને જુવાર જેવા પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઉમરાળા તાલુકાના ખેડૂતોને તો હવે પડિયા પર પાટુ સમાન પરિસ્થિતિ થઈ છે મહા મહેનતે પકવાયેલા ખરીફ પાકને નુકસાન થયું છે આ પંથકના ખેડૂતોનું કહેવું છે કે સરકાર તાત્કાલિક પાક વીમો ચૂકવે નહીં તો ખેડૂતોને મરવાનો વારો આવશે જિલ્લાના ઉમરાળા તાલુકામાં ગત સાંજે પડેલા દોઢ વરસાદના કારણે ઉમરાળા તાલુકાના આજુબાજુના દસ થી બાર ગામના ખેડૂતોમાં કપાસના પાકને

આ ઉમરાળા પંથકના ખેડૂતો શું કહી રહ્યા છે હું અરવિંદભાઈ કાલે વરસાદ પડ્યોથી કપાસને ભારે નુકસાન થયું છે કોઈ જાતનો સાવ પાક નિષ્ફળ જ ગયો હશે નથી કોઈ કપાસ વીણવા દેવા પણ કપો ફરસાઈને સાવ આડો જ પડી ગયેલો છે કોઈ જાતનું કોઈ પાક આવે એમ જ નથી એટલે સરકારને નમ્ર વિનંતી છે કે સો ટકા પ્રીમિયમ કાપ્યું છે તો સો ટકા વીમો આપવો પડે અને આપવો જ પડશે એવું હું સરકાર માંગુ છું અને હાલની અંદર કોઈ દવાના ખાતરના કોઈ પૈસા બધા ખેડૂતના ડૂબી ગયા છે એક પાંચ પૈસાનો પાક પણ આવે એમ નથી ખેડૂતને આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય જ રહ્યો નથી જો વીમો નહીં આવે તો આપઘાત કરવા સિવાય કોઈ ઉપાય જ નથી હું કિસાન સંઘ સહકારી ક્ષેત્ર જિલ્લા તાલુકા સંઘ અને ટીમી સહકારી મંડળી જવાબદારી સંભાળું છું ખેડૂતોને અનેક પ્રશ્નોમાં રજૂઆત કરી છે પણ ચાલુ વર્ષે ખેડૂતોને અનેક પ્રશ્નો ઉભા થયા સતત વરસાદને કારણે પાકની નિષ્ફળતા રહી અને આ વિસ્તારમાં એ સો ટકા કપાસ પાક થાય છે કપાસ પાકના ફૂલોમાં પાણી ભરાવાથી ઝીંડવામાં જીવાત આવવાથી પાક નિષ્ફળ ગયો અને ખેડૂતોની મહેનત માથે પડી આ પરિસ્થિતિમાં આ ચાલુ વર્ષે ખરેખર ખેડૂતોને વીમાનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેથી ખેડૂતો પોતાનું આ નુકસાની સહન કરી શકે નકર ખેડૂત સતત પોતાની દીધેલી લોન અને દેવામાં ડૂબી જશે આ પરિસ્થિતિને અનુલક્ષી ખેડૂતોને વિશેષ વરસાદની જે નુકશાની છે એનું વળતર મળે અને વીમા કંપની પૂરેપૂરી નુકશાની ચૂકવે એવી ખેડૂતોની લાગણી છે મારું નામ ગોયલ યોગરાજ છે ગામ રામણકા અને કાલે જે સાંજે વરસાદ પડ્યો ત્યાર પછી અમારી સિંગ અત્યારે છે એ બગડી ગઈ છે પાંદડું પણ સારું લઈ જે કામ આવે એવું નથી ઢોરને ખાય એવું નથી સિંગ પણ અત્યારે

કે હું થી અમને કોઈ કહેતું નથી વીમા માટે ફોન કરીએ તો કોઈ લાગતા નથી તો અમને તાત્કાલિક વીમો ચૂકવે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે અરે ભાઈ વરસાદ કાલ જો કાલ કાઈ પાકતું થોડું ઘટું એ પાકતું બંધ થઈ ગયું કાઈ શે ને ખેડૂનો કોલ વેવો છૂટવાઈ ગયો છે ખેડૂને લેણું કેમ ભરવું માથે લેણા થઈ ગયા છે અત્યારે મજૂર મળતા નથી મજૂર મળે તો હવે મજૂરને જરૂર નથી કાંઈ હવે પાકે એમ જ નથી કઈ હવે તમે આ બધા દોડો છો પણ કઈક સરકાર આપે તો અમારું હામું જોવાનું કઈક થાય નગર આ તો આપઘાત કરવાનો વારો આવ્યો છે હવે તો આમાં ખેડૂત પાસે કઈ છે જ નહીં કપાસ નું વાવેતર હતું તલ તો વહી ગયા એના બે મહિના છે હવે કપાસ હતું એનો થોડું ઘણું અમને આશ્ચર્ય હતી કે આ બે મણ કપાસ નીકળે ખેડૂત કઈક ભરવી લેણા હવે આમાં તો કઈ મળે એમ જ નથી એક બે મણ કપાસ થાય એમ નથી હવે પાણી ભરાઈ ગયા પુષ્કળ નુકસાન છે કઈ થાય એમ જ નથી હવે કરે હું ટિંબી ગામનો ખેડૂત કલ્યાણભાઈ જે અમારે વરસાદ પડ્યો એ અતિ વરસાદથી અમારા કપાસને ભારે નુકસાન થયું છે ઝીલવાનો હતો એ પણ પાક્યો હતો એ પણ ફેલ થઈ ગયો છે હવે અમારે કોઈ આશા રહી નથી ઝીંડવા બધું નુકસાન થઈ ગયું છે અમારે જે અમે પ્રીમિયમ કપાવ્યા છે